હું પતંગિયું મારા પિલ્લુનું બાર દોસ્તો તમે પતંગિયા જોયા છે કેવા રંગબેરંગી અને રૂપાળા હોય કેવા ફૂલડે ફૂલડે ભમતા હોય હા જોવાની મજા આવી જાય ચાલો

thing ખૂબ સરસ હતું ગીતમાં એક છોકરી બીજા બાળકોથી પતંગિયાને કેવું બચાવે છે ચાલો હવે પતંગિયાનું ચિત્ર દોરી અને એમાં રંગ પૂરતા શીખીએ જુઓ અહીં પહેલા પતંગિયાના આખા પછી અડધા ચિત્રની બાજુમાં રહેલી જગ્યામાં પતંગિયાનું ચિત્ર દોરીએ પહેલા અડધા ચિત્ર મુજબ દોરીએ શરીરનો ભાગ પછી એની મૂછ પાંખ અને પાંખની અંદરનો ભાગ હવે એ જ રીતે ચિત્રનો બીજો ભાગ પણ દોરીએ અને હવે મજાના રંગ પૂરી દઈએ વાર્તા ચાલો હવે એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે પ્યારા પિલ્લુ બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા એમાં મોટી પીળી પાંખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા પેલા પીળા પતંગિયા સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા અરે રે રે ઈવા ઉદાસ થઈ ગઈ દ્વિજ કહે જો આ પાંદડા પર શું છે ઈવાય ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેમાં તે પાંદડા વાળી ડાળખીને ધક્કો લાગ્યો બંને ભાઈ બહેન થોડા ગભરાયા તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે પણ એવું ન થયું ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા દ્વિજ અને ઈવાને હાશ થઈ મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું બીજી સવારે ઉઠતા બંને લીમડા પાસે પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા નહોતા પીળા ઈંડા ને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા એક પાંદડા પર એક જ ઈયળ હતી એવાએ કાળજીથી એ પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું

કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં ધારી ધારીને જોયું હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં એ બહેન દેખાયા એક પાંદડાની નીચે ચીણકડું મોઢું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર તો પણ કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ ચોક્કસ હમ શું નામ પાડીશું દ્વિજ કહે પિલ્લુ પ્યારા પિલ્લુ સરસ નામ છે રોજ સવારે ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણું પીલું જ છે હવે તેણે નવા કપડા પહેરી લીધા છે તેને કોશેટો કહેવાય બંને ભાઈ બહેન ને આ તગડો પીલ્લું વાલો થઈ પડેલો સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો ભાઈ શાંત જણાયા કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો દ્વિજ સાચવીને તેને અડ્યો કોશેટો એકદમ કઠણ હતો દ્વિજને ચિંતા થઈ તેણે ઈવાને પૂછ્યું દીદી પિલ્લું ને કંઈ થઈ તો નથી ગયું ને એ સૂતો છે ને ઈવા કહે ચિંતા ન કર એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાજો પછી જોજે જાદુ એ પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોશેટો જરા જરા હલતો હતો વીજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી દ્વીજ અને ઈવાના મો ખુલ્લા રહી ગયા તેમનું વાલુ પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું આવજે વાતચીત બાળ દોસ્તો મજા આવી ગઈ ને ઈયળમાંથી પતંગિયું કઈ રીતે બન્યું એની વાત કેટલી સરસ હતી એક વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી બે તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ ત્રણ દ્વીજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે ચાર તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો કેમ પાંચ ચાલી બતાવો એક ઈયળની જેમ बे सापनी जेम त्रण अलसियानी जेम छ पग गणो कीड़ी मंकोड़ो वंडो पतंगियु कान खजूरो खू के हाथ ची बाढ़ दोस्तों અહીં વાર્તામાંથી કેટલાક વાક્યો આપેલા છે જો વાક્ય ખરું હોય તો ખાંસી ખાવાની પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા દોસ્તો કે પછી આ બરાબર હા મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા શું પતંગિયાશું હા પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી વાક્ય સાચું કે ખોટું સાચું છે ઓકે દબાવીને તપાસ્યોશેટા કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું અરે આમાં તો બધાને ખાંસી આવી ગઈ ત્યારે તમને શું થાય મિત્રો અહીં સ્થિતિ દર્શાવતા વાક્યો આપ્યા છે આવું થાય ત્યારે તમને શું થાય એ તમારે કોઈ એક વિકલ્પ પસંદ કરી કહેવાનું છે હવે વાક્યો જોઈએ પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે તમને શું થાય હા ચિંતા થાય વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય મિત્રો તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે શું થાય ત્યારે તો થઈ જવાય અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે ત્યારે થાય જોરદાર જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને હમ સાચી વાત છે ત્યારે થાય કેટલું સુંદર પ્રશ્નોના જવાબ લખો બાળદોસ્તો અહીં વાર્તામાંથી કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે તેના જવાબ તમારે લખવાના છે એક લીમડાના પાન પર કાણા કેમ હતા જવાબ લીમડાના પાન ઈયળો ખાતી હતી એટલે તેના પર કાણા હતા ઈવા કેમ ઉદાસ થઈ ગઈ જવાબ લીમડા પર બેઠેલા પતંગિયા ઉડી ગયા એટલે ઈવા ઉદાસ થઈ ગઈ ત્રણ ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ન ગયા જવાબ ઈંડા પાંદડા સાથે બરાબર ચોંટી ગયા હતા આથી ધો લાગવા છતાં ઈંડા પાંદડા પરથી પડ્યા નહીં ચાર દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લું સંભાળ લેતા જવાબ દ્વિજ અને ઈવા સવાર સાંજ નિશાળે જતા આવતા અને રાતે સૂતા પહેલા પિલ્લુની સંભાળ લેતા દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા જવાબ દ્વિજ અને ઈવા ફાટી આંખે જોઈ રહ્યા કે કોશેટામાંથી જીવડું બહાર આવ્યું તેણે પોતાની પાંખો ખોલી જવાબ લખો બાળમિત્રો હવે આપવામાં આવેલા વાક્ય પરથી પ્રશ્નો બનાવવામાં આવ્યા છે તેના જવાબ તમારે લખવાના છે વાક્ય અ બીજી સવારે ઉઠતા વેંત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા પ્રશ્ન બંને એટલે કેટલા વ્યક્તિ હા બંને એટલે બે વ્યક્તિ તો જવાબ લખો બે પ્રશ્ન મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું તેનો જવાબ શું આવશે ખૂબ સરસ દ્વિજ અને પછીનો પ્રશ્ન આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે મીઠો છેલ્લો પ્રશ્ન ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા એનો જવાબ છે સવારે હવે અહીં નામ સ્થળ અને સમય લખ્યું છે અને તેની નીચે એક બે સંખ્યા આપી છે એમાં નામમાં દ્વિજ અને ઈવા લખો સ્થળમાં મીઠો લીમડો અને ઘર લખો અને સમયમાં સવાર અને સાંજ લખો મિત્રો હવે બ વાક્ય જોઈએ તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે બંને એટલે કોણ કોણ ઈંડા ક્યાં હતા બંને કઈ વાતે ગભરાયા ઈંડાની ચિંતા કોને થઈ આ પ્રશ્નોના જવાબ મિત્રની મદદથી લખો શોધો અને લખો હવે વાર્તામાંથી ઈયળ કોશેટો અને પતંગિયા વિશે બે બે વાક્યો શોધી લખવાના છે ઈયળ પરના વાક્યો શોધીએ एक जुदा जुदा पान पर भाखोड़िया भरती ईयड़ो बे एक पांदड़ा पर एक ईयड़ हती कोशेटो पर ना वाक्यो एक कोशेटो एकदम कठण हतो बे કોશેટો જરા જરા હલતો હતો હવે પતંગિયું શબ્દ પરથી બે વાક્ય વાર્તામાંથી શોધી તમારી જાતે લખો જોડકા જોડો મિત્રો હવે અહીં આપેલા જોડકા વાર્તાના આધારે જોડવાના છે કયા રંગના હતા સરસ તેને પીળા રંગ સાથે જોડી દઈએ પછી ઈયળને લીલા રંગ સાથે જોડીએ હવે પોશેટો એને જોડીએ બ્રાઉન એટલે કે ટપખીરિયા રંગ સાથે અને પતંગિયાને જોડી દઈએ આ વાદળી રંગ સાથે દોસ્તો પતંગિયા જુદા જુદા રંગના પણ હોય છે કેવી રીતે બને મિત્રો તમે પિલ્લુની વાર્તા જોઈ એમાં ઈંડામાંથી પતંગિયું કઈ રીતે બન્યું એ બતાવ્યું છે એ જ ક્રમ તમારે અહીં આપેલા ગોળમાં ડાબી બાજુથી લખવાનો છે પહેલા શું લખીશું ઈંડા ઇંડા માંથી બની હતી ઈયળ અને ઈયળમાંથી બન્યું હતું અરે વાહ તમને તો યાદ છે ગોળમાં કોશેટો લખો પછી કોશેટામાંથી બને પતંગિયું ક્રમમાં ગોઠવો બાળમિત્રો હવે વાર્તાના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે આ ખાનામાં ક્રમ લખવાનો છે લીલા પાંદડા પર પીળા ઈંડા હતા એ વાક્યને પહેલો ક્રમ આપો પછી શું થયું હતું ઈયળનું નામ પાડ્યું સરસ એને બીજો ક્રમ આપો શું નામ પાડ્યું હતું હમ પિલ્લું એટલે ત્રીજા ક્રમનું વાક્ય પાંદડા ખાઈ ખાઈને પીલ્લું ઝાડો પાડો થઈ ગયેલો એ આવે ચોથું વાક્ય આવશે કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો બાકી કયું વાક્ય રહ્યું પિલ્લુ ઉડી ગયું एने पाँच क्रम आपो, दोस्तों, प्यारा पिल्लू, आवारता रीडिंग क्रिकेट रीते वाचो। गीत। अमे वन वन ना पान थई पर की रहिया, अमे पंखी ना गान थई मर की रहिया।

અમે વન વન ના પાન થઈ ફરકી રહ્યા અમે પંખી ના ગાન થઈ મરકી રહ્યા વાતચીત ભાઈ મજા આવી ગઈ કેવું મજાનું ગીત છે નહીં મિત્રો તમારામાંથી કોઈ મને કહેશે કે ગીતમાં બાળકો શું શું થાય છે હા તમારો જવાબ સાચો છે ગીતમાં બાળકો પાન ગાન વાણ અને માળી થાય છે અને માની લો કે આ બાળકો જેમ તમે પણ થઈ શકો તો આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે આ પ્રશ્નો અને તેના જવાબ તમારી નોટબુકમાં લખો જૂથ કાર્ય હવે હું જે કામ આપું એ તમારે ત્રણ ત્રણ મિત્રોએ ભેગા મળીને કરવાનું છે તમે નદીએ દરિયા કિનારે કોતરોમાં રણમાં ખેતરે કે વાડીએ ગયા છો ત્યાં તમે શું જોયું ત્યાં જઈને તમે શું કર્યું તમને શાની મજા આવી હતી આ કાર્ય પૂરું કરી પ્રાર્થના સભામાં રજૂ કરો વાંચો શોધો વિચારો લખો વિદ્યાર્થી મિત્રો હવે ગીતમાંથી આપેલા પ્રશ્નોને વાંચી વિચારીને જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે ગીતમાં આવું કોને કોને થાય છે એમાં પહેલું છે કે ગીત ગાવાની અમને મજા પડી કોને ગીત ગાવાની મજા પડી ના દોસ્તો બાળકો તો ગીત સાંભળતા હતા ગીત પંખીઓ ગાતા હતા માટે ત્યાં પંખી લખો બીજું લખ્યું છે પછી અમારું વજન ઓછું થઈ ગયું હા વહાણ પાણીમાં ગયું છી તરતું હતું એટલે ત્યાં વાણ લખો અમે નાના મોટા તારા ઉછેર્યા આવું કોણ કહેતું હશે હા સાચું છે આવું માળી કહેતો હશે પવન આવતા અમે નાચવા લાગ્યા અમે ખિસ્સામાં શંખ અને ચીપલા ભર્યા આ બંને વાક્યોના જવાબ તમારી જાતે લખો બીજો પ્રશ્ન છે સરખા ઉચ્ચાર વાળા શબ્દોની જોડ લખો તમને સમજાય એટલે ફરકી સામે સરખા ઉચ્ચાર વાળો મરકી શબ્દ જોડી બતાવ્યો છે બીજા શબ્દો ગીતમાંથી શોધીને લખવાના છે માલી સામે આવશે ઝાલી પંપાળી સામે માળી વરસી સામે તરસી અને ઘૂમી સામે સરખા ઉચ્ચાર વાળો ઝૂમી શબ્દ આવશે ખાલી જગ્યા પૂરો દોસ્તો હવે બરાબર ધ્યાન દઈને કામ કરવાનું છે અહીં પહેલા એક કાવ્ય પંક્તિ આખી આપી છે અને તેના આધારે બીજી કાવ્ય પંક્તિ આપી છે પણ એમાં ખાલી જગ્યા છે તમારે સમજી વિચારી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખોમાં જઈને ખાલી જગ્યા રહ્યા અહીં ખાલી જગ્યામાં ચોટી વિકલ્પ આવશે તમને એવું લાગે કે બીજો વિકલ્પ આવી શકે તો તમે એ પણ મૂકી શકો અમે કાંટા થઈને ચોંટી પડ્યા બીજી પંક્તિ સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા ખાલી જગ્યામાં વળગી શબ્દ લખો આ સિવાય બીજો કયો શબ્દ આવી શકે એ પણ વિચારજો ત્રીજી ખાલી જગ્યાની પંક્તિઓ જોઈએ અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી પડ્યા બીજી પંક્તિ છે સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા મિત્રો આ ખાલી જગ્યા તમારી જાતે પૂરી મને બતાવજો ખરું કરો વિદ્યાર્થી મિત્રો અહીં એક વાક્યની નીચે ત્રણ વાક્યો આપ્યા છે તમારે પહેલું વાક્ય વાંચી તેની નીચે આપેલા ત્રણ વાક્યમાં જે વાક્ય એની સૌથી નજીકનો અર્થ બતાવતું હોય તેની આગળ આપેલા ખાનામાં ખરાની નિશાની કરવાની છે એક અમે પાન થઈ ફરકી રહ્યા હવે આ વાક્યની નજીકનો અર્થ બતાવતું કયું વાક્ય છે હા સાચો જવાબ અમે જ પાંદડા બની ગયા ખાનામાં ખરાની નિશાની કરો અમે વાણ થઈ માલી રહ્યા આ વાક્યની સૌથી નજીકનો અર્થ બતાવતું વાક્ય અમે વહાણમાં બેસીને દરિયો માલવા ગયા એ છે અમે પાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા જુઓ તો આવો અર્થ કયું વાક્ય ધરાવે છે ના દોસ્તો પહેલું નહીં પણ ત્રીજું વાક્ય સૌથી નજીકનો અર્થ બતાવે છે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા મિત્રો બાકીના વાક્યની સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય જાતે શોધી તેની સામે આપેલા ખાનામાં ખરાની નિશાની કરો ફટાફટ બોલો દોસ્તો અહીં આપેલા શબ્દો ભૂલ વગર ફટાફટ બોલવાના છે બધા તૈયાર કાન જ્ઞાન ખાન ગાન તાન દાન પાન ભાન રાન વાન શાન અને સાન હવે બીજા શબ્દો પણ એ જ રીતે બોલવાના છે પટપટ પટપટ પાન ઝટપટ ઝટપટ તાન સનનન સનનન સાન ધડ ધડ ધાન શાબાશ મિત્રો વાંચો શોધો વિચારો લખો દોસ્તો અહી બે ફકરા આપ્યા છે એમાં પહેલો ફકરો હું વાંચીશ તમારે ધ્યાનથી સાંભળવાનો છે પછી જ્યારે હું ફકરો બ વાંચું ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અમાંથી શોધી અને મોટેથી બોલવાનો છે અનિરુદ્ધને જીવ ખૂબ ગમે છે તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે તે કહે મને તે કરડી જાય તો અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો તને બે બધા ગમી જશે હવે હું ફકરો બ વાંચું છું અનિરુદ્ધને ને જીવજંતુ ખૂબ ગમે છે અનિરુદ્ધના બરાબર તેના તેના દોસ્ત ભદ્રેશને જીવજંતુ ખૂબ સરસ તેમનો તેમનો ડર લાગે છે ભદ્રેશ કહે ભદ્રેશને એટલે કે મને જીવજંતુ કરડી જાય તો અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના હોય અહી શું આવશે હા તે તો કેટલા નાના હોય જીવજંતુઓને એમને ભદ્રીશ તું અનિરુદ્ધની મારી ડબ્બીમાં મૂકીને જો ભદ્રીશને જીવ જંતુ એટલે તને તે બધા ગમી જશે બંનેમાંથી કયું લખાણ સારું લાગે છે બંનેના વાક્યોમાં શું ફેર છે હવે આવો બીજો એક ફકરો જોઈએ જોયું બધાએ હવે કોઈ એક વિદ્યાર્થી ફકરો અવાંચશે અને બીજા વિદ્યાર્થીઓ રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા બ માંથી શોધી અને મોટેથી બોલશે જોડકા જોડો હવે તમારે જોડકા જોડવાના છે અવિભાગમાં આપેલા નામને તેમની જગ્યાએ વપરાતા શબ્દ સાથે બ વિભાગમાંથી શોધી અને તેની સામે વચ્ચે આપેલી ખાલી જગ્યામાં લખવાના છે પહેલો શબ્દ અનિરુદ્ધ ના એ છે તેની જગ્યાએ શું વપરાય હા અનિરુદ્ધના સામે તેના લખો સામે શું આવશે એ પણ સાચું ભદ્રેશને સામે તેને લખો એ મુજબ ડબ્બીમાં સામે તેમાં જીવજંતુઓ સામે તેમને અને જીવજંતુઓ સામે તેમનો આ રીતે આવશે દોસ્તો નામની જગ્યાએ મુકાતા શબ્દને સર્વનામ કહે છે छेकी फरी, फरी लखो मित्रों वाक्यों में पासे पासे बतावेला शब्दों में एक शब्द बीन जरूर छेकी फरी लखो मित्रों वाक्यों में पासे पासे बतावेला शब्दों में एक शब्द बीन जरूरी है જેની જરૂર નથી એના પર છેકો મારી વાક્યો ફરીથી લખવાના છે એક બાળકો તમે કીડી જોઈ છે કીડીને તેને કેટલા પગ હોય છે તમને બાળકોને ખબર છે આમાં કીડીને અને બાળકોને આ બંને શબ્દો બિનજરૂરી છે તેમના પર મારી વાક્ય ફરી લખીએ બે મંકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મંકોડાને મંકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે મંકોડાને કેટલા પગ છે આ વાક્યોમાં મંકોડાને મંકોડાના અને મંકોડાને આ શબ્દો બિનજરૂરી છે મારી દઈએ એમની પર છેકો ત્રણ બાળકો દેડકાને તો બાળકોએ તમે જોયો હશે કહો કેટલા પગ હોય તેને દેડકાને તેની દેડકાની જીભ જોઈ તે દેડકો શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે નહીં બાળકોએ દેડકાને દેડકાની દેડકો અને દેડકાનું આ શબ્દો પર છેકો મારી વાક્યો ફરી લખીએ ચાર ઈયળો બોલી અમને ઈયળોને ઓળખો છો ઈયળો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને માણસોને ભાવે એ બધું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ અમને ભાવે આમાં અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ અને ઈયળોને આટલા શબ્દો બિનજરૂરી છે તેમને છેકી વાક્યો ફરી લખીએ શોધો અને લખો મિત્રો હવે અહીં આપેલા શબ્દો ફકરામાં કોના માટે વપરાયા છે તમને સમજાય એટલે એક ઉદાહરણ પણ આપ્યું છે તેને શબ્દ પહેલા ફકરામાં કીડીને અને ત્રીજા ફકરામાં દેડકાને માટે વપરાયો છે એવી જ રીતે ત્રીજા ફકરામાં તમે શબ્દ બાળકોએ માટે વપરાયો છે તમને શબ્દ પહેલા ફકરામાં બાળકોને માટે અને ચોથા ફકરામાં માણસોને માટે વપરાયો છે મને બીજા ફકરામાં મંકોડાને માટે મારા બીજા ફકરામાં મંકોડાના માટે તેની ત્રીજા ફકરામાં દેડકાની માટે તેનું ત્રીજા ફકરામાં દેડકાનું માટે અને તે શબ્દ પણ ત્રીજા ફકરામાં દેડકો માટે વપરાયો છે જ્યારે ચોથા ફકરામાં અમને શબ્દ ઈયળોને માટે બે વાર વપરાયો છે અમે શબ્દ ચોથા ફકરામાં ઈયળો માટે વપરાયો છે અને છેલ્લો મારે શબ્દ બીજા ફકરામાં મંકોડાને માટે વપરાયો છે શબ્દ બદલો બાળમિત્રો અહીં આપેલા ફકરામાં રંગીન શબ્દો આપ્યા છે એ શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો લખી અને ફકરો ફરીથી લખવાનો છે અનિરુદ્ધે એક ફુદ્દું પકડ્યું અને ડબ્બીમાં બંધ કર્યું ફુદ્દાને પહેલો રંગીન શબ્દ છે શબ્દના સ્થાને કયો શબ્દ મૂકીશું અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું અહી અનિરુદ્ધે શબ્દની જગ્યાએ કયો શબ્દ મુકાય તેણે ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું અહી ના સ્થાને તેણે ડબ્બી માં ના સ્થાને તેમાં શબ્દ આવે ડબ્બીની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું અહી ડબ્બીની શબ્દના સ્થાને તેની શબ્દ આવશે ફુદાની પાંખ પર જીણા ઝીણા ટપકા હતા અહી પણ ફુદાની શબ્દના સ્થાને તેની શબ્દ આવશે ભદ્રેશની બીક જતી રહી અને ભદ્રેશની શબ્દના સ્થાને તેની શબ્દ આવશે ભદ્રેશ અનિરુદ્ધને કહ્યું અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી હવે ભદ્રેશ અનિરુદ્ધ પાક્કા દોસ્ત અહી ભદ્રેશ સ્થાને તેણે અનિરુદ્ધના સ્થાને તારા ભદ્રેશનીના સ્થાને મારી અને ભદ્રેશ અનિરુદ્ધ શબ્દોના સ્થાને આપણે શબ્દ આવશે જૂથ કાર્ય બાળ મિત્રો હવે તમારે જૂથમાં કાર્ય કરવાનું છે ચાલો ત્રણ ત્રણ મિત્રોનું જૂથ બનાવી બેસી જાઓ પહેલું જૂથ કાર્ય એક ઓક્ટોપસને આઠ પગ હોય તો છ ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય આ પ્રશ્ન છે એ સમજાય એટલે અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે એક આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ અ ગુણાકાર બ ભાગાકાર ક બાદ બાકી તમારા જૂથનો સાચો જવાબ અ બે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે અ તેને પગ છે તે પરથી બ કોઈ વડીલ કે શિક્ષક ને પૂછવાથી ક ઉપરની બંને રીતે જવાબ છે બ હવે બીજું કાર્ય કરીએ

જવાબ બ આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે અ સાત ગુણ્યા ચાર બાર ચાર વત્તા ચાર ક સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત જવાબ શું આવે અને મિત્રો જવાબ ક પણ આવી શકે ત્રણ બાળકો બે બે ની હાર માં મેદાનમાં ગયા આ વાક્ય પરથી કહો

આ વાક્ય પરથી કહો ફૂલદાની એટલે અ ફૂલનો ફૂલનો ઢગલો બ હાર ક ફૂલ મૂકવાનું સાધન જવાબ ક એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે કાપડના એક ટુકડામાં આવી ઓગણીસ ડિઝાઇન છે તો કાપડમાં કેટલી કેરી હશે એક અહી કેરી એટલે અ આંબા પર થાય એ બ કેરીનું ચિત્ર ક કેરીની છાપ કહો મિત્રો જવાબ ક બે આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે અ ઓગણીસ ગુણ્યા ત્રણ બ ઓગણીસ વત્તા ત્રણ ક ત્રણ ગુણ્યા ઓગણીસ આનો જવાબ છે બ વાંચો અને લખો વિદ્યાર્થી મિત્રો આપેલો ફકરો વાંચી અને તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરાની નિશાની કરવાની છે પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે કુંવડ તેની ડોક પાછળ તરફ ફેરવી શકે છે પંખીઓના પીંછા જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે તેમના પીંછા તેમને ઉડવામાં અને હુંફાળા રહેવામાં ઉપયોગી છે કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે તેમની જગ્યાએ નવા પીંછા આવે છે એક ઊંફ એટલે ગરમાવો ઉકળાટ બાફ ઊંફ એટલે ગરમાવો ત્યાં ખરાની નિશાની કરો બે પંખી એટલે પાંખ જેને પાક હોય તે કે જેને પગ હોય તે સરસ જેને પાંખ હોય તે ત્રણ કદ એટલે વજન દેખાવ કે નાનું મોટું કદ એટલે નાનું મોટું ત્યાં ખરાની નિશાની કરો ચાર પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે ઉડ ચાલ રંગ આકાર કદ ડોકનું હલનચલન અવાજ અને આંખ માં ખરાની નિશાની કરો પાંચ પક્ષીને શું શું ફરી મળી શકે છે છ કુવળ શું શું કરી શકે છે સાત પીછા ન હોય તો પક્ષીને શીશી મુશ્કેલી આઠ તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે દોસ્તો બાકી રહેલા આ પ્રશ્નોના જવાબ પર તમારી જાતે ખરાની નિશાની કરો ઉખાણા આપેલા ઉખાણાના જવાબમાં ખિસકોલી બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક હશે હું વાક્ય બોલું તેના પરથી તમારે જવાબ ધારતા જવાનું છે એક તે ખોબામાં સમાઈ શકે તેવણું છે તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે તેને પૂછડી છે કોણ જવાબ બે તેને પૂંછડી છે તેના પગ એક સરખા છે તેની આંખ અંધારામાં ચમકે છે આ તો સહેલું છે ભાઈ હા બિલાડી ત્રણ તે લાંબો લગાવે છે તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે તે ચોમાસામાં ખાસ દેખા દે છે હા સાચું આ છે દેડકો બોલો અને લખો મિત્રો હવે તમારે દેડકો ખિસકોલી બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલવાનું છે અને બાકીના બે વિશે લખવાનું છે દેડકો ચાર પગવાળો પાણીમાં રહેતો જીવ છે તે જમીન પર પણ રહી શકે છે તેના પાછળના પગ આગળના પગ કરતા લાંબા હોય છે આથી તે લાંબો કૂદકો લગાવી શકે છે તે ચોમાસામાં ખાસ જોવા મળે છે દેડકા નાની નાની માછલીઓ અને જીવજંતુને પોતાનો ખોરાક બનાવે છે ખિસકોલી કદમાં નાનું ચાર પગવાળું શરીરે લાંબા વાળવાળું અને પ્રાણી છે તેના આગળના પગ પગ પાછળના ટૂંકા હોય છે આથી તે લાંબુ કૂદી શકે છે તે ઝાડ પર સડસડાટ કરતી ચડી જાય છે તે અનાજ માણસોએ ફેંકી દીધેલો ખોરાક અને ઝાડના ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેના શરીર પર પટ્ટા હોય છે મિત્રો બિલાડી અને કબૂતર વિશે મમ્મી પપ્પા પાસેથી જાણી અને પછી વર્ગમાં બોલજો શોધો બાળમિત્રો આ શબ્દ ચોરસમાં પાંચ જીવજંતુના નામ છુપાયેલા છે તમારે એને શોધી એના પર ગોળ કરવાનું અને નામ લખવાના છે ચાલો શોધીએ ગોળ કરીએ અને એમના નામ લખીએ આ પહેલું આડીહરોળમાં છે માંકડ પછી બીજી આડીહરોળમાં છે હા માથામાં થાય ને એ છેલ્લી આડી હરોળમાં છે હવે ઉભી હરોળ જોઈએ છેલ્લી ઉભી હરોળમાં આ રહ્યો કરોળિયો હવે એક બાકી છે આ જુઓ આ ત્રાસી હરોળમાં વંદો મળી ગયા પાંચે પાંચ ઓળખો બોલો લખો મિત્રો સૌના અક્ષર જુદા જુદા હોય છે કોઈના અક્ષર એવા હોય કે આપણે ઉકેલી ન શકીએ મને આ અક્ષર ઉકલતા નથી તમે મારી મદદ કરશો પહેલો છે અ પછી વ લો ક અને ન જોડીને બોલીએ તો અવલોકન એને બાજુમાં લખી દઈએ પછીના શબ્દમાં પહેલો છે વ પછી પછી શું છે આને કહેવાય વર્ગીકરણ એને પણ લખી દઈએ પછી કયો શબ્દ લખ્યો છે હમ શાબાશ ત્રિકોણાકાર બાજુમાં લખી દઈએ મિત્રો બાકી રહેલા અક્ષર ઉકેલી બાજુની ખાલી જગ્યા માં લખો મોટે લખો મિત્રો હવે આપેલા વાક્યો પહેલા મોટેથી વાંચવાના છે અને પછી એ જ વાક્યો લખવાના છે એક અદ્વૈત તદ્દન ઢીલો बे, रुद्रनी पद्धति जड़पी त्रद्योत ने चंद्र गमे चार सृजने ऊंठा घर सर्ज्य पांच अंधारा सूरज अदृश्य छ લાઈટ એટલે વિદ્યુત સાત આદ્યા અને વિદ્યા બહેનો છે આઠ અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ નવ દ્રષ્ટિ તો છેક અધર લટકી દસ ભદ્રકાળી નું મંદિર અમદાવાદમાં જુઓ જોડો બોલો લખો હવે અહીં આપેલા તૂટક શબ્દોને પહેલા જોડીને બોલવાના છે અને પછી એ શબ્દનો ખૂટતો અક્ષર આપેલા ખાનામાં લખવાનો છે દ રૂ

खाना म बाकी अक्षर द्र लखीय पक्षी चंद्र के चंद्र खाना लखीये अ दुष्य आमने जोड़िए तो बने अदृश्य ખાનામાં દ્ર લખીએ સ રૂ જ ન જોડીને બોલાય સૃજન ખાનામાં સૃ લખીએ હવે તૂટક અક્ષર અદ વૈત લખ્યો છે એને જોડીએ તો બોલાય અદ્વૈત ખાનામાં દ્વૈ લખીએ હવે છે વિદ યુત એને વિદ્યુત ખાલી જગ્યામાં શું લખીશું હા દુ દોસ્તો બાકી રહેલા તૂટક શબ્દોને જોડી શુદ્ધ રીતે બોલો અને ખાલી જગ્યામાં બાકી રહેલા અક્ષર લખો ઓળખો બાળ દોસ્તો આ કરોળિયાનું ઝાડું છે કરોળિયો દિવાલ પર રહે છે અને પોતાના ખોરાક માટે જીવ જંતુને ફસાવવા જાળું બાંધે છે દોસ્તો આ રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરનું ચિત્ર દોરતા આવડે સારું તમે મને એ ચિત્ર દોરીને બતાવજો યાદ કરી લખો મિત્રો આ વાક્યો વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપ પાઠમાંથી લીધા છે તમારે કહી દેવાનું છે કે એ કોણ બોલ્યું હશે પછી એનું નામ લખવાનું છે એક એ ભાગે ઠંડી આ કોણ બોલ્યું હશે બરાબર છે ખટખટ વાંદરો બે મારા ઘરમાં તો વાંદરા ભાઈ સમાય જ નહીં આ કોણ બોલ્યું હશે હા સુઘરી ત્રણ આવડી અમથી સુઘરી આવડા મોટા મને સલાહ આપે છે હા ખટખટ વાંદરો ચાર બિચારા વાંદરા ભાઈ કેવી ગરમી લાગતી હશે એમને સાચું છે આ સુઘરી બોલી હતી મિત્રો બાકી રહેલા વાક્યો વાંચો અને એ કોણ બોલે છે એ લખો સાચું વાક્ય બનાવો દોસ્તો આ વાક્યોમાં કેટલાક શબ્દો નકામા છે એ શબ્દોને છે અને યોગ્ય રીતે અહીં લખવાનું છે મેં શૂન્ય એક બે ચોટલો ચોટલા ગૂંથ્યા છે આ વાક્યમાં શૂન્ય અને એક તથા ચોટલો શબ્દો નકામા છે તો તેને ચેકી દઈએ અને હવે સાચું વાક્ય બનશે મેં બે ચોટલા ગૂં થયા છે રિક્ષામાં બે ત્રણ પૈડા પૈડું હોય આમાં બે અને પૈડું આ શબ્દો નકામા છે તો તેને દઈએ અને સાચું વાક્ય બનશે રિક્ષામાં ત્રણ પૈડા હોય મિત્રો બાકી રહેલા વાક્યના નકામા શબ્દો પર છેકો મારી સાચું વાક્ય લખો ખડખડાટ ચાલો મિત્રો हम थोड़ू हसिये। ध्रुव सर पेन्सिल शिक्षक रस्वई धैर्य मने तो दीर्घ कई शिक्षक हम्म तारी पेन्सिल लांबी हती ने एट्ले <laughs> પ્રવૃત્તિ તમે જોયેલા પતંગિયા વિશે ચાર વાક્ય લખો તમને ગમતા પંખી વિશે ચાર વાક્ય લખો પ્યારા પિલ્લુ વાર્તામાં દ્વિજ અને ઈવા નામના સ્થાને વપરાયેલા શબ્દો શોધી લખો આપણે સમજ્યા શીખ્યા વાર્તા દ્વારા પતંગિયાના જીવનચક્ર વિશે વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપતા અને લખતા વાર્તાના આધારે લેખન કાવ્ય સમજી પ્રશ્નોના જવાબ આપતા સમાન અર્થ દર્શાવતા વાક્યો શોધી લખતા લેખનમાં નામને સ્થાને વપરાતા શબ્દોનો ઉપયોગ કરતા ફકરામાંથી વિગતો શોધી જવાબ લખતા દ્ય શુ અને દ્ર દ્રજોડાક્ષરથી બનતા શબ્દોનું અને વાક્ય